મારે અલ્સરેટિવ કોલાઇટિસ તથા હાઇટસ હર્નિયાનો પ્રોબ્લેમ છેલ્લા 20 વર્ષથી હતો. આજે સવારે મારે 7 વાગે ચિરાગ ઠક્કર સાહેબે ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યા પછી 3 કલાક પછી મને લિક્વિડ સ્ટાર્ટ કર્યું. બપોરથી લઈને રાત સુધી 4 વખત ચાલ્યો છું. બહાર કોઈ તકલીફ પડતી નથી. એસિડિટી, હાઈપર એસિડિટી ઘણી રહેતી હતી. એમાં હું છેલ્લા 6 વર્ષથી બહુ હેરાન થયો હતો. આખી આખી રાત સૂઈ નહોતો શકતો. હમણાં એવું કોઈ પ્રોબ્લેમ નથી. ફર્સ્ટ ક્લાસ રીતે હું સૂઈ શકું છું. મારું નામ યાસીન જાવરાવાલા, ઉંમર વર્ષ 56. મને અલ્સરેટિવ કોલાઇટિસ તથા હાઇટસ હર્નિયાની પ્રોબ્લેમ છેલ્લા 20 વર્ષથી છે. દવાઓ કરતાં બી મને કોઈ ફેર પડેલ જ નહોતો. એ ઘણી વખત મને બ્લડની વોમિટિંગ, ઉલટી જેવું થયું બી હતું. લાસ્ટ ચિરાગ ઠક્કર સાહેબમાં કન્સલ્ટ કરી અને મેં ઓપરેશન માટે તૈયારી દાખવી. શરૂઆતમાં મને થોડી બીક લાગતી હતી, પરંતુ આજે ઓપરેશન થયા પછી હું એકદમ સ્વસ્થ છું. કોઈ તકલીફ મને મારે છે નહીં. સવારથી ઓપરેશન સવારે 7 વાગે કર્યા પછી 12 વાગે મને લિક્વિડ આપવામાં આવ્યું. 3 વાગે જમવાનું આપવામાં આવ્યું, સોફ્ટ ડાયટ. પછી સાંજે 4 તથા મમરાનો નાસ્તો આપવામાં આવ્યો. પછી સાંજે 8 વાગે મને સોફ્ટ ડાયટ ફરીથી આપવામાં આવી. મને કોઈ ખાવામાં તકલીફ પડતી નથી. મેં પેટ ભરીને જમ્યો બી છું અને બપોરથી લઈને રાત સુધી હું 4 થી 5 વખત ચાલ્યો બી છું. કોઈ દુખાવો થયો નથી અને ફર્સ્ટ ક્લાસ હરતો ફરતો થઈ ગયો છું. મને ઓપરેશન કર્યા પછી કોઈ બી તકલીફ પડી નથી. મારે 2 મહિના પહેલાં હાઇટસ હર્નિયાની સર્જરી કરી હતી. આજની તારીખમાં હું રૂટીન લાઈફ જીવું છું. બધું ખાઉં પીઉં છું અને ટુ વ્હીલર બી ચલાવું છું અને રૂટીનમાં ઓફિસે જઉં છું, ફેક્ટરી જઉં છું. કોઈ મને તકલીફ નથી. અને મારી સર્જરી પહેલાં મારા હાઇટસ હર્નિયાની જે તકલીફ હતી એમાં એસિડિટી બહુ થતી, પ્લસ મને વોમિટિંગ, બધું ખાવાનું બધું ઉપર આવતું, એ બધું બંધ થઈ ગયું છે. આજની તારીખમાં હું કોઈ દવા એસિડિટીની અથવા તો કોઈ હાઇટસ હર્નિયાની દવા લેતો નથી અને એકદમ રૂટીન લાઈફ જીવું છું. મારું ઓપરેશન સાહેબ ચિરાગ ઠક્કર સાહેબ પાસેથી હાઇટસ હર્નિયાનું ઓપરેશન કરાવ્યું હતું. એ 6 મહિના થઈ ગયા. આજની તારીખમાં મારું રૂટીન કામ કરું છું અને કોઈ દવા લેતો નથી અને એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે રૂટીન કામ થાય છે. બહાર ફરું છું, બહારનું બી ખાઉં છું અને ઘરનું બી ખાઉં છું. કોઈ મને તકલીફ નથી. ઓપરેશન પહેલાં મારે બ્લડની વોમિટિંગ બી થતી હતી અને એસિડિટી, હાઇપર એસિડિટી ઘણી રહેતી હતી. એમાં હું છેલ્લા 6 વર્ષથી બહુ હેરાન થયો હતો. આખી આખી રાત સૂઈ નહોતો શકતો. હમણાં એવું કોઈ પ્રોબ્લેમ નથી. ફર્સ્ટ ક્લાસ રીતે હું સૂઈ શકું છું અને મારું ઓપરેશન થયા પછી કોઈ જાતની મને તકલીફ નથી.